बेसिकली हरीश भिमानी इज समथिंग डिफरेंट, मींस यू आर वर्सेटाइल, यू आर वर्सेटाइल पर्सन. नहीं नहीं, वर्सेटाइल तो नहीं एना माटे अंग्रेजी में खराब न गमे એવું પણ છે કે જેક ઓફ ઓલ ટ્રેડ્સ, પણ એવું હું નહીં કહું કારણ કે ઓલ ટ્રેડ્સમાં જવાનો મેં પ્રયત્ન નહીં કર્યો. ખેર તો અમારે ત્યાં સેમિનાર્સ બહુ થતા ઇન્સ્ટિટ્યૂટમાં. ત્યાં છે ને શીખવવાનું, એટલે શીખવવાનું નહોતું, પાર્ટિસિપેશન હતું. યુ લર્ન બાય પાર્ટિસિપેશન. તો એક મોટો સેમિનાર કરવાનો હતો, અમે ત્રણ જણ, એક છોકરી હતી કુસુમ નામની અને બે અમે બધું કરી રહ્યા હતા, ગોઠવી રહ્યા હતા. તો કોઈ પોડિયમ હતું, માઇક્રોફોન લગાડેલો, તો મેં જોયું માઇક્રોફોન બરાબર લાગ્યો છે કે નહીં, અને એમાં હું કંઈક ત્રણ એક બે ત્રણ વાક્ય બોલ્યો. તો પેલી છોકરીને ખબર નહોતી કોણ બોલી રહ્યું છે, અને એને બોલબોલ કરવાની બહુ આદત હતી, એને બકબક કુસુમ કહેતા અમે. તો એ કહે કે હુ એવર ઇઝ ઓન ધ માઇક રાઇટ નાવ શુડ સ્પેન્ડ ધ રેસ્ટ ઓફ હિઝ લાઈફ બિહાઇન્ડ ધ માઇક્રોફોન. That, you know, lodged in my mind. કે આવું કેમ કહી ગયા? પછી એણે એ વળી અને કે હરીશ, ઇટ્સ યુ, યુ આર વેસ્ટિંગ યોર ટાઈમ. મેં કીધું કેમ? તો કે યુ હેવ નો આઈડિયા હાઉ યુ સાઉન્ડ ઓન ધ માઇક્રોફોન, યુ હેવ નો આઈડિયા. તો અને હું માઇક્રોફોન પર જ હતો. મેં કીધું વાય નો આઈડિયા, આઈ એમ ટોકિંગ લાઈક આઈ ઓલવેઝ ડુ, હું કંઈ જુદી રીતે નથી બોલી રહ્યો. હિ સેડ દેટ ઇઝ ધ ગ્રેટેસ્ટ થિંગ, કે તારે બનવું નથી પડતું, તું જે છે તેવો જ છે, એન્ડ દેટ સાઉન્ડ ગ્રેટ, શી સેડ. તો એણે મને વિચાર કરતો મૂક્યો, કે વિચાર કરતો કરી દીધો કે આમાં કાંઈક છે ક્યાંક. પછી MBA થયો. મારી એક રીતે કહું તો ખરાબ આદત, કે એન અનફોર્ચ્યુનેટલી ગુડ થિંગ વોઝ ધેટ આઈ વોઝ અ ગુડ સ્ટુડન્ટ. ના ના કરતા એ ફર્સ્ટ ક્લાસ આવે, અને ના હોય તો ફેલ પણ થાઉં, કૂદકો એ મારું, પણ ફર્સ્ટ ક્લાસ તો આવે, બાકી ડિસ્ટિંક્શન પણ. માય લોજિક વોઝ વેરી સિમ્પલ, મને આ નથી ગમતું એ હું કરી રહ્યો છું, તો મને ઘણા વધુ પૈસા મળવા જોઈએ, કાંઈક તો સેટિસ્ફેક્શન હોય. તો જો કે બહુ સારા હતા, ઇટ ઇઝ બેસ્ટ ઇન યુ નો વિધિન માય પીયર્સ. તો મેં સાથે સાથે જેને ઇંગ્લિશમાં કહેવાય મૂન લાઇટિંગ શરૂ કર્યું. ઓલ ઇન્ડિયા રેડિયોમાં તો હું ઓલરેડી ચૂંટાયેલો હતો, તો ત્યાં ફરી ગયો. ત્યાંથી મને કહ્યું કે તુમ યહાં ક્યા કર રહે હો હરીશ, મેઇન મેં જાઓ, યુવાણી મેં કહાં હો તુમ. તો હું એની ઓડિશન આપી, એ થઈ. ત્યાં કહ્યું કે યહાં તો વિવિધ ભારતીમાં જાઓ, વહાં બહુ અચ્છા હૈ, સ્કોપ ભી જ્યાદા હૈ, પૈસે ભી જ્યાદા હૈ. ત્યાં ગયો, ત્યાં કહ્યું કે અરે ભાઈ તુમ્હારા તો વોઇસ ઓવર વાલી આવાજ હૈ, તુમને અંદાજ હૈ, સ્ટાઇલ હૈ, ફિલ્મ્સ ડિવિઝન જાઓ. ફિલ્મ્સ ડિવિઝન મેં કિતને પૈસે મિલતે હૈ? 10 મિનિટ કે 125 રૂપિયા મિલતે હૈ. મેં કહે તો લૂટ મચા રખી હૈ, એસે કેસે, એવું કેમ હોય? હા તું ખરેખર. અને ત્યાં શરૂઆત થઈ ગઈ. હવે સાથે સાથે કમ્પેરિંગની શરૂઆત થઈ, એટલે કોલેજમાં કરતો. સુર સિંગાર સંસદ નામની એક સંસ્થા હતી, તદ્દન જ નો પ્રોફિટ નો લોસ, તદ્દન જ. એ કોઈ બ્રિજ નારાયણજી કરીને ખૂબ જ ઉદ્ધત સજ્જન હતા, એ ચલાવતા હતા. તો મેં કહ્યું કરો ગે, હા ખડા જાઓ સ્ટેજ પર કરીને. અને પહેલી વાર જિંદગીમાં મેં કર્યું ત્યારે આર્ટિસ્ટ હતા રાજેન્દ્ર મહેતા અને નીના મહેતા, અને એના પછી, એટલે એ જ દિવસે પછી તરત હરિહરન. હરિહરન વોઝ કમિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન ફ્રન્ટ ઓફ ધ માઇક્રોફોન, એન્ડ આઈ વોઝ ધ ફર્સ્ટ ડે ઓન હરિહરનજીનો પણ પહેલો જ હરિહરનજીનો. અને હરિહરનજીએ પહેલી વાર સ્ટુડિયોમાં માઇક પર ગાયું, તે પણ મારા જંગલમાં. પ્રમાણે કે સવારે 4 વાગે છેલ્લા 5 દિવસની જે અંતિમ સફર હતી, કહી શકાય કે મંઝિલ પર પહોંચવા માટેની, એ આપે શરૂ કરી. હર્ડલ્સ, ડાઉટ્સ, કેટલા બધું એક રોમાંચ હતો, બધા જ મિશ્રિત ભાવની સાથે આપે છેલ્લા 5 દિવસ શરૂ કર્યું. 5 ડેઝ, એક એક ક્ષણ કેવી લાંબી લાગતી હતી? અમુક ક્ષણો બહુ લાંબી લાગી,
અને અમુક ક્ષણો તો એ રીતે પસાર થઈ કે ખબર જ નહીં પડી. જે સમિટ સુધીનો સફર હતો, કેમ્પ ફોર સુધી તો સમય બહુ લાંબો લાગ્યો અને બહુ થકાઈ પણ થાક પણ બહુ લાગે છે. પરંતુ રાત્રે જ્યારે કેમ્પ ફોરથી ઉપડ્યા સમિટ માટે 7:30 વાગે ઉપડ્યા અને હું સવારે 9:15 વાગે 13 કલાક પછી સમિટ ઉપર પહોંચ્યો. એ 13 કલાકમાં મને યાદ નથી કે મેં વચ્ચે ઘડી જોઈ હોય, ઘડિયાળ જોઈ હોય. એ સમય કઈ રીતે પસાર થયો ખબર જ નથી. 13 કલાક તો આમ પસાર થઈ ગયા. ઓકે. અને એ જ્યારે આપનું જે ડેસ્ટિનેશન હતું ત્યાં પહોંચ્યા બાદ વોટ વોઝ ધ મતલબ એક શું લાગણી, અને એક જ સેકન્ડ માટે કદાચ ત્યાં પહોંચીને કોણ યાદ આવ્યું હતું, કયા શબ્દો દિલો દિમાગમાં આવ્યા હતા? મને તો ખરેખર ભગવાન શિવ યાદ આવ્યા. હું સતત એમને વિનંતી કરતો હતો કે મને તમે તાકાત આપો, મારે જવું છે. મેં તો આકાશ તરફ જોઈને પ્રથમ એમને આભાર વ્યક્ત કર્યું કે આપ મને જે દ્રશ્ય દેખાવી રહ્યા છો, જ્યાં લઈ આવ્યા છો, એ એમની બ્લેસિંગ સિવાય શક્ય ખરેખર ન હતો. પછી મેં ફેમિલીને યાદ કર્યું. મારી પાસે ફોટા છે ફેમિલીના, હું લઈ ગયો હતો ઉપર અને ત્યાં મૂકી આવ્યો છું. અને સ્વપ્ન સાકાર થઈ ગયું એ એવી ભાવના હતી કે ખરેખર અસલિયત નહોતી લાગતી, ડ્રીમ વર્લ્ડ જેવું લાગતું હતું કે હું એવરેસ્ટની સમિટ ઉપર પહોંચી રહ્યો છું, સમિટ સામે દિખાય છે અને 5 મિનિટમાં પહોંચી જઈશ, હવે પહોંચી ગયેલ છું. એક સ્વપ્ન જેવું હતું, પરંતુ એક એક વસ્તુ એટલી સ્પષ્ટ મને યાદ છે. એક એક પલ, એક એક એની એની મહેક મને, એની ફ્રેગરન્સ, એની ખુશ્બુ મને યાદ. મુકેશજી કે તો ઓબ્વિયસલી સેડ સોંગ હી પસંદ હોંગે આપકો, રફી સાહેબ કે જોય ફૂલ સોંગ્સ પસંદ હોંગે? નહીં, રફી સાહેબ કે ભી વૈસે સોંગ્સ પસંદ હૈ, થોડે સંજીદા સોંગ્સ. હા, કોન સા કોઈ એક, જૈસે હકીકત પિક્ચર કા ગાના હૈ, હો કે મજબૂર મુજે ઉસને, હા, ક્યા ખૂબસૂરત ગાના હૈ, વો ટોપ 3 મે આતા હૈ. થોડા એક ગા કે સુનાઈએ અતુલજી. ગાને કા એસા શોખ હૈ લેકિન ગાને કી ભી કાબિલિયત નહીં હૈ. નહીં, ઠીક હૈ, હમ સુન લેંગે. આપકે સાથ ઓર બહોત લોગ સુન રહે હૈ તો યે મેં તબ સુનાઉંગા જબ મેરી તૈયારી હો જાએ. નહીં, ઠીક હૈ, પ્લીઝ પ્લીઝ આપ અપના રિમોટ મે જહાં વોલ્યુમ કા બટન હૈ વહાં પે ઉંગલી રખીએ. નાઉ સ્ટાર્ટ. હો કે મજબૂર મુજે ઉસને ભુલાયા હોગા, ઝહેર ચુપકે સે દવા જાન કે ખાયા હોગા. હો કે મજબૂર મુજે. સુમિતા જી, ઇતના અચ્છા ચહેરા, આપ અચ્છા ડાન્સ ભી કરતી હૈ. થેન્ક યુ. ફિલ્મો મે કભી આને કા ઇરાદા? શરૂ મે મેં સોચ રહી થી, ક્યોંકિ મેં બેસિકલી એન એક્ટ્રેસ ભી હું, થિયેટર મે મેરી શરૂઆત હુઈ થી. ઓર શરૂ મે કુછ કોઈ ડેરિંગ નહીં કરતા, બુઝુર્ગ લોગો ને કોઈ કોઈ ડાયરેક્ટર ડેરિંગ નહીં કરતા, ડેર નહીં કરતા કે આપકો. હા, જરૂર, દો બહોત મશહૂર, ઓર મે ઉનકે નામ નહીં બતાઉંગી ક્યોંકિ આપ કહેંગે કે મે કુછ, યુ નો, આઈ એમ બોસ્ટિંગ ઓર સમથિંગ, લેકિન દો બહોત બડી ડાયરેક્ટર ને મુજે અપ્રોચ કિયા થા ઓર મે 16 સાલ કી થી. ઓર મેં તો કોલેજ મેં પઢ રહી થી, ઇંગ્લિશ મેં મ્યુઝિકલ થિયેટર કર રહી થી ઉસ વખત, તો મેને અપના નામ ઉપર કર દિયા ઓર કહા હિન્દી મૂવીઝ નોટ ફોર મી, ઓકે, આઈ વોન્ટ ટુ ફોકસ ઓન માય મ્યુઝિક. સુનિતા જી, જો જેસી, ક્યા બોલું મેં, અગર પ્રોપર વર્ડ યુઝ કર દો, ધીર ગંભીર જો દિખતી થી યે પરી મેં, એક ક્યુટ સી સ્કૂલ મેં પઢને વાલી બચ્ચી, ક્યા સુનિતા રાવ યહી હૈ કે સુનિતા રાવ ખુદ નોટી જબ બચપન મેં થી? મેં બહોત ટંટલ થી ઓર હું, ક્યોંકિ પરી તો ખેર એક એસ્પેક્ટ થી, યુ નો, પરી વોઝ વન એસ્પેક્ટ ઓફ માય પર્સનાલિટી. ઉસકે બાદ કુછ સાલો કે બાદ મેને દહેકા દહેકા રિલીઝ કિયા, જો એકદમ અગ્રેસિવ પેશનેટ અપીલ થી. ઉસકે બાદ મેને કેસરિયા રિલીઝ કિયા, જિસમે વો એક દૂસરા રંગ હુઆ, આપકે જો દેખતે બોલતા હૈ કે આવાઝ તો અચ્છી હૈ સુનિતા જી કી, દેખને મેં ભી ક્યા, વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર બ્યુટીનેસ? વેલ, થેન્ક યુ. I think I've inherited my face from my parents. I mean, aur kahan se aa sakta hai? Lekin I think I just, main apne aap ko bhi, jaise har ek ladki ho ya ladka, you must look after yourself. Main apne aap ki dekhbhal karti hu. Sun zara, sun zara, sun zara.
things are getting real rough. You've got to be tough enough. ગેમ્સની રુચિ કઈ હતી બચપણની અંદર? નોર્મલી છોકરીઓ રમે એવી જ ગેમ ગમતી હતી કે પછી હટીને બિલકુલ? બચપણમાં તો એવું હતું કે હું છોકરાઓ જ મારા ફ્રેન્ડ્સ વધારે હતા અને છોકરાઓની વચ્ચે જ રહેતી. આજે પણ મને એવું યાદ નથી કે પ્રાઇમરીમાં મારી કોઈ છોકરીઓ ફ્રેન્ડ્સ હશે. અને ગેમ્સ કરતાં બી જામજોધપુર મારું વતનનું ગામ અને પ્રાઇમરી એજ્યુકેશન મેં ત્યાં લીધેલું, તો સીમમાં જવાનું, જંગલોમાં જવાનું છોકરાઓ સાથે, બોર વીણવા જવાનું બોરની સિઝન આવે ત્યારે, પછી શેરડીનું ટ્રેક્ટર સિઝનમાં પસાર થતું હોય તો પાછળથી ખેંચી ખેંચીને શેરડીઓ તોડી લેવાની, કોઈનો કેરીનો બગીચો હોય તો એ બગીચામાં ઘૂસીને હજુ અડધી કાચી પાકી કેરી હોય એ તોડી લાવવાની, છાની છાની આ બધા કામ કરવામાં બહુ મજા આવતી. કોઈ એન્સી નોંધાવી નહોતી એ ટાઈમે? કોઈ એવો સ્પેશિયલ ઇન્સિડન્ટ કે જેમાં ખરેખર આવું કરવા ગયા હોય, પકડાઈ ગયા હોય, ડાંટ પડી હોય? ક્યારેય પકડાયા નથી. અચ્છા, ધેટ ઇઝ સ્માર્ટ વર્ક. ઓકે. નિર્દોષ ચોરીઓ હતી આ બધી, છે એક બાળકની નિર્દોષતા હતી અને અમને બહુ આનંદ આવતો. એવું નહોતું, કેપેબલ હતા, બધું લઈ શકતા હતા, પણ પેલી ટોળી કે ચલો ને અહીંયાથી આ આ લેવું છે, આપણે ખેંચવું છે, એક મજા આવતી. એમાં કેટલા જણાનું ગ્રુપ હતું? એ લગભગ 4, 5, 6, 7, 7-8 અને હું એક જ છોકરી. એમાં લીડર કોણ હતું? લીડર હું. ઓકે ઓકે, મીન્સ આપ લીડ કરો ને બાકી છોકરાઓની ગેંગ આપ ચલાવો. નો નો નો. ફિલ્મ કેવી જોવી ગમે? ફિલ્મો બધા જ પ્રકારની, કોમેડી તો ભી આમ તો ભી, કોમેડી કોમેડી રોમેન્ટિક ભી જોવી ગમે. ઓકે ઓકે. અને જે જે નવી આવે એ 1, 2, 3 બી હોય, વેલકમ હોય, કોઈ બી ફિલ્મ હોય, જે બી નવી. કોણ છે ફેવરિટ હીરો? કોણ છે ઉષારા? મારા ફેવરિટ હીરોમાં અમિતાભ બચ્ચન છે. ઓકે. હિરોઈન? હિરોઈનમાં મને માધુરી દીક્ષિત અને રેખા. ઓકે ઓકે ઓકે. અને સિંગર કોણ ગમે? સિંગરમાં સોનુ નિગમ વધારે ગમે અને એ સિવાય ઘણા ગમે, મોહમ્મદ રફી બી ગમે. એક એક કોઈ આપને સૌથી વધુ પસંદ હોય એવું કોઈ ગીત? ગીત પાકિઝાનું છે, મોસમ હે આશિકાના, એ મને વધારે ગમે. થોડુંક લહેકા મજા. મારો અવાજ નથી સારો, કાન અમારા સારા છે. પ્લીઝ દર્શક મિત્રો, પોલીસ ઓફિસરના અવાજમાંથી એક ગીત આવી રહ્યું છે એટલે અપેક્ષા નહીં રાખતા કે બિલકુલ એ જ લતા મંગેશકર કે એ પ્રમાણેનો અવાજ હોય, પરંતુ ઉષાજીના હું બીજું એક ગીત ગાઉં છું. એક ગઝલ છે ગુજરાતીની, ગુજરાતી ગઝલ બી મને ગમે, મનહર ઉદાસ બી સાંભળવા ગમે. આ તો એમનું નથી પણ મને એક ગમે છે એટલે એ ગાઉં છું. તને જોયા કરું છું પણ મિલન મોકા નથી મળતા, તને જોયા કરું છું પણ મિલન મોકા નથી મળતા. પ્રીતમ છે સામે મંજિલ છે, પ્રીતમ છે સામે મંજિલ છે, અને રસ્તા નથી મળતા, અને રસ્તા નથી મળતા. નવીનતાને ન ઠુકરાઓ, નવીનતાને ન ઠુકરાઓ, નવીનતા પ્રાણ પોષક છે, નવીનતા પ્રાણ પોષક છે. જુઓ કુદરત તરફથી શ્વાસ પણ જૂના નથી મળતા. રગડી ટોમ બોય જેવી પ્રકૃતિ ગમે, કંઈક સાહસ કરવું ગમે, કંઈક નવું કરવું ગમે, અને તું છોકરી છે તારાથી આ ન થાય આવું સાંભળતા હશો ત્યારે ક્યાંક ખુન્નસ આવતું હશે જો હું કદાચ પ્રિડિક્ટ કરું તો, રાઈટ? કોઈક બોલે તો જરૂર આવે પણ મારા ઘરમાંથી એવું થતું કે આ કેમ ન થાય. નાઉ સ્કૂલિંગની વાત કરીએ, આપણે સ્કૂલ ડેઝની વાત કરીએ, તોફાની હતા રાગિણીજી, પનિશમેન્ટ ક્યારેક તો મળી જશે? હા હા. કેમ શું હતું યાદગાર પનિશમેન્ટ? ના, લેસન નહીં કરવાનું. ઓકે. એટલે ક્લાસની બહાર ઊભા રહેવાનું. પણ હું 7th સ્ટાન્ડર્ડથી SSC સુધી મોનિટર રહી હતી કે ને, ઘણીવાર તોફાની બાળકોને મોનિટર બનાવી દે. ઓકે ઓકે. પણ હું તોફાની નહોતી, સ્ટુડિયસ હતી, બ્રિલિયન્ટ હતી. 1-5માં કે 1-10માં જ મારા રેન્ક રહેતા હતા. પણ હું સ્પોર્ટ્સમાં બહુ ઇન્ટરેસ્ટ લેતી હતી. શોર્ટ પુટમાં મને ગોલ્ડ મેડલ મળેલું ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશનમાં, ને સ્પોર્ટ્સમાં મને એટલે ને પાછું હું જરા લેફ્ટી છું એટલે એનો એડવાન્ટેજ હું બહુ જ ઉઠાવતી હતી. કારણ કે ખબર છે કે તમારી સાથેના બીજા 10 જણા બધા રાઇટી હોય, નોર્મલી વધારે કરીને બધા રાઇટી હોય છે, અને હું લેફ્ટી એટલે મારે તો રોજ એ લોકોને ફેસ કરવાના જ હોય.
એટલે મને એમની આદત હોય પણ એ લોકોને મારી આદત ન હોય, કારણ કે વર્ષમાં એકવાર એ લોકોને ચાન્સ મળતો હોય. એટલે હું એ બધાનો એડવાન્ટેજ બહુ જ ઉઠાવતી હતી ને લગભગ અમારી ટીમ જીતતી હતી. ટ્રેકિંગ વિશેની વાત કરીએ, એ મને પૂછવાનું હતું. આપે થોડો વહેલો સિલેબસની અંદર પહેલાં લાવી દીધો આપે. ટ્રેકિંગનો કોઈ કોઈ કેવો અનુભવ ટ્રેકિંગમાં કે અગેઇન, કારણ કે આ આ એક સ્પોટ એવી છે કે જેની અંદર નોર્મલી મેલ ડોમિનેટ કરતું હોય. ના ના, એવું જરાય નથી. સ્પોર્ટ્સમાં તો હું લેતી હતી ઇન્ટરેસ્ટ. એટ ધ સેમ ટાઈમ નાનપણથી અમે લોકો માથેરાન જ્યારે જતા હતા ત્યારે મારા ગ્રેન્ડ પેરેન્ટ્સ દરેક વખતે, એ વખતે તો આટલી બધી સુવિધાઓ નહીં હતી, પહાડો ચડાવતા હતા ઉતરાવતા હતા, એ પણ જંગલોમાં. ખાવાનું કંઈ જ નહીં, સવારે 6 વાગ્યામાં લઈ જાય ખાધા પીધા વગર અમને પહાડો ચડવાના ને ઉતરવાના, અને કોઈ સાધન સામગ્રી ન હોય. તમારો સામાન તમે લીધો છે તમે જ ઉચકો, ને ઘોડેસવારી પડો તો તમે જ ઊભા થાઓ, એ રીતની એટીટ્યૂડ. એટલે મિલિટરી ટ્રેનિંગ મળેલી છે અમને. ને મને પહેલેથી જરાક શોર્ટ ટેમ્પર તો હું છું જ, ને કંઈ પણ હોય તો સીધો કોલર જ પકડો. એટલે એવા એક બે કિસ્સા પણ થયા હતા કે નેચરલી જરા યંગ થાઓ એટલે છોકરાઓ તમારી મસ્તી કરે કે કોઈ કમેન્ટ પાસ કરે કે સીટીઓ પાડે, એટલે જઈને કંઈ બોલવાનું નહીં, કોલર પકડવાનું તમારો મારો. એટલે એ ચેન ફાઇટિંગ એ બધું નાના મોટા પાયે કરે. સો ડાકુરાણી ગંગા આમ આમ જોવા જાય તો લગભગ એપ્રોપ્રિએટ જે આપ્યું હતું કે હાથ છૂટો હોય, અન્યાય સહન નહીં કરવાનો, અને ગુસ્સો છે એ સડનલી એક્સપ્રેસ કરે. એટલે ઘણી વાર એમ થાય કે જ્યારે ફાઇટ સીન આવે ને ત્યારે હું તમને કહી દઉં એમ થાય કે હા શાજા આજે હાથ જરા છૂટો થયો, થોડી એક્સરસાઇઝ મળી ગઈ. ને અધરવાઇઝ મને ટ્રેકિંગનો જે શોખ છે. Okay, this is a different format, okay? Normally we invite the guest and Atithi, but Sunita ji is our Atithi, but she is taking an interview of mine. Okay, great. Okay, Sunita ji, start. So since I've been here in India, I've learned a lot about the Indian press. Yeah. So what is your name? My name is Devang. Devang, nice to meet you. So what are your impressions about driving around in this van? Driving around? In this van. Oh, great. This is a really best experience. Actually, I've driven so many times this type of van, but with Sunita ji, this is excellent experience. Excellent. Now, Sunita ji, how? I only got one question. Give me one chance to ask the question. Okay. Sunita ji, have you ever thought to be an astronaut? No, I never dreamed in a million years I would be an astronaut. And there's a lot of kids here in this country too who probably never dreamed to be astronauts. But I came here specifically to tell them that there is always a possibility for anything they want in life. So I'm hoping that my visit to India has relayed that message. So who has inspired you? The people who have inspired me the most are my parents, of course. My father coming from India, and my mother coming from a very not well-to-do family in the Midwestern United States. And both of them went through lots of struggles in their lives and have given everything that they've had to my brother, my sister, and myself, and have been amazing role models for us on morally, mentally, physically, what to do in life. Okay, now what's about Gujarat? Again the same question so many people has asked you. I'm happy to be here in Gujarat. It is, of course, my father's ancestral town, and of course, he was shaped from growing up in this town, and I can see a little of me in these people and a little of them in me, so I'm very thankful for that. What is the secret you kept? Bhagavad Gita, you kept Ganesh ji, who told you to keep this? That's just stuff that, you know, those are things that were part of our life as we were growing up, so it just seemed natural to be take part of your life with you. And so of course I took a little something from my father and some little somethings from my mother, along with the Bhagavad Gita, Ganesh, some samosas, St. Christopher's medal from my mother for protection. Who cooked samosas? I don't know who cooked them. They came up there. They weren't the best in the world, but they were good enough. Do you cook? Actually, my husband makes samosas. Okay. I'm very critical of him, though. I don't think he does it authentically. He's not Indian, but he does okay. He tries. Okay, fine. I think there are some mantras or shlokas. Do you used to speak any mantras or slokas? Chanting. Not really. Okay. Not really. Okay. Now, the food, specific food.
તિસાણ ઓકે ઓકે દર્શક મિત્રો આ બધા સવાલો પૂછવા પડે છે જ્યારે પણ બહારથી લોકો આવે છે ત્યારે નોર્મલ પૂછતા હોય કે આપણને શું ભાવે છે એટલે એ લોકો કે જે ઢોકળા સમોસા તો મજા આવી જાય છે આપણને સેમ ક્વેશ્ચન ટુ સુનિતાજી ઇન ગુજરાત વિચ ડીશ ઇઝ યોર ફેવરિટ ઓ બોય વેલ ફ્રોમ વન આઈ વોઝ અ લિટલ કિડ આઈ ડિડન્ટ હેવ ઇટ ધીસ ટાઈમ અનફોર્ચ્યુનેટલી બટ આઈ લવ પાણીપુરી ઓકે પાણીપુરી પાણીપુરી નો 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 ધ પાણીપુરી પાણીપુરી ઓકે આઈ થિંક ધીસ ઇઝ અ સ્પેશિયલ ઇનોવેશન ઓફ ઇન્ડિયા યે આઈ થિંક ધીસ ટાઈપ ઓફ ફૂડ સ્ટફ આઈ થિંક ઇટ ઇઝ નોટ અવેલેબલ ઇન અધર કોર્નર ઓફ ધ વર્લ્ડ આઈ હેવ નેવર હેડ ઇટ એનીવેર એલ્સ સો ધીસ ઇઝ ધ બેસ્ટ પ્લેસ ફોર ઇટ